એના પછી ડેનિસ પુનિયોરનું નાટક પંદી. તમને હંધાય ને મારા એટલે માંજરગર દરબારના શિરમોર વિઠ્ઠલસિંહ ઉર્ફે વિઠ્ઠોબાના ગણી ખમ્મા. આ છે મારી ભાવનગરની હવેલી, મારા રાજાના દાદા ને એના દાદા એ આ હવેલીના માલિક હતા અને હું એમનો છેલ્લો વારસ. જો કે છેલ્લા 80 વર્ષ પહેલા મારું મૃત્યુ થયું. હા, હું ભૂત છું અને મારી આત્મા વર્ષોથી આ હવેલીમાં ભૂત બનીને ભટકે છે. પણ છેલ્લા 10 દિવસ પહેલા જગદીશ મારી એકાંતને તોડવા માટે આ હવેલીમાં રહેવા આવ્યો. જગદીશ નો શું પરિચય આપ? જે રીતે દર અઠવાડિયે થિયેટરમાં હિન્દી ફિલ્મ બદલાઈને એમ એ ધંધા બદલે છે. ટોપી પહેરાવવામાં અને ટોપી ફેરવવામાં ઉસ્તાદ છે ભાઈ. ભાઈ હાલમાં ડબલ ડેકર ફાઇનાન્સ કંપનીના એજન્ટ બન્યા છે અને કંપની ફરચામાં ગઈ છે એવા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા એટલે જગદીશ મુંબઈનું ઘર છોડીને આ હવેલીમાં રહેવા આવ્યો. એના ફૂલ ફેમિલી સાથે. એના ફેમિલીમાં એના ફાધર એક સમયમાં ગામના માસ્ટર હતા. માસ્ટર એટલે તો માનાસરનો માણસ કહેવાય હો. પણ હા, જગદીશને એના બાપની બે પૈસાની કદર નથી. અને એની પત્ની માલા, હું કહું હારું એમને જોઈને તો અમને અમારા ઠકરાણા યાદ આવી જતા. હારું એજ હાઈટ એજ બોડી, પણ હારું ઉપલો માળ હાવ ખાલ. અને એનો દીકરો કેતન, સાલો બિઠ્ઠો બાપ પર ગયો છે, એક નંબરનો છુઠ્ઠો અને લબાડ. અમારા ગામના કરોડપતિ વકીલની છોકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી અને કહ્યું કે પોતે રજવાડી ખાનદાનનો છે અને આ હવેલી એના બાપની છે. અને આજે મારફતિયા પોતાની દીકરીનું વેવિશાળ કરવા અહીં આ મારી હવેલીમાં આવવાનો છે અને દીકરાના જૂઠાણામાં સાથ આપવા માટે જગદીશ અને એનો આખો પરિવાર રજવાડી બનવાનું નાટક કરી રહ્યો છે. તો ચાલો એક ડોક્યુ કરીએ મારી હવેલીમાં. તમે આ બખ્તર માનો છે ને ગ્લેડિયેટર જેવા દેખાવો છો. બોલો, અરે આનું વજન તો રે
થિયેટર જેટલી છે. ચાલો ચાલી પણ નથી સર. શું કામ ચાલો છો સાહેબ? શું કામ ચાલો છો? એક કામ કરો, દોડતા દોડતા આવીને અહીંયા બેસી જાઓ. બેસી જાઓ, ચાલો બેસી જાઓ. પણ પપ્પા ભક્તા બહુ આવ્યા. અરે આમાં અરે આમાં શ્વાસ પણ નથી લઈ શકતો. શું કામ લો છો? છોડી દો એમ કહું છું કે નહીં. એટલે ટૂંકમાં તમે કામ કરો, અહીંયા બેસી જાઓ. અમે બધું ગોઠવી દીધું છે, તો સાંભળો. પેલા બે ભાઈ આવે ને, અમે એને કહી દઈશું તમારી ઉંમર 112 વર્ષ છે. કેટલી? છોકરો થોડી વધારવી છે. અરે હું 112 નો તો તું કેટલા નો? આપણી તો એટલી. કેટલી? 35. આ તું બોલવાનું બંધ કરો, 48 ના થયા. દોપા ચાહે રજા ને રવિવાર વાત કરીને કહું છું. અરે બાપુજી આવું કહેવાતી છે ને, વેવાઈ ને આપણી તંદુરસ્તી નો ખ્યાલ આવે. એટલે હું 70 ના વર્ષે બાપ બન્યો એમ. કાયમ ચૂરણ બાપુજી. જો એક કામ કરીએ, જો તમને અમારી વાતમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય ને, શું કરવાનું? તમારે આંગળી ઊંચી કરી દેવાની. અરે પપ્પા તમે ઉભા ઉભા શું જોયા? શું સલ્લુડિયા કપડા કાઢો. તમે અંદર જાઓ ને, અમારા રજવાડી ટીપુ સુલતાન વાળા પહેરી ના હોય. અમારા કરતા વધારે રજવાડી તો તું લાગી રહી છે. નોટી બોય. ડેડ તારા પપ્પા કે? પપ્પા છે ને, એ ગાડી પાર્ક કરે છે. કેમ ડ્રાઈવર નથી? અરે ડ્રાઈવર છે પણ ડ્રાઈવર બરાબર ગાડી પાર્ક કરે છે કે નહીં ઇન્સ્પેક્શન કરે છે. My dad is so particular. And you know what? My dad is so secular. Secular? What is secular? A driver પણ પોતે, શેફ પણ પોતે. આ ગાડી ધુવે પણ પોતે જ, એકદમ ડાઉન ટુ અર્થ છે મારા ડેડ. બોલ. Okay. Wow. Sam. We are so excited today. આજે મે પહેલી વખત કોઈ રાજાને મળવાના છે. અમે પણ બોલ. Excuse me. Oh, પાયલા તો પાયલા. આયુષ્માન બાવા. વાહ વાહ વાહ. રજવાડી સંસ્કાર. વર્ષોથી ચાલતા આવે. અચ્છા. તો આ ઘરમાં ગુપ્ત ખજાનો છુપાયો છે. પપ્પા, ટોપ સિક્રેટ છે. ઓ, આઈ એમ સોરી. બટ આ ઘરની હાલત કેમ આવી છે? કેમ તું? હા અંકલ, ઇન્કમ ટેક્સ. ઓલા ઇન્કમ ટેક્સ વાળાઓને ખબર ના પડે એટલા માટે. ઓ, બાકી અંકલ પહેલા તો છે ને મારા ડેડ દર અઠવાડિયે આ ઘરને પેઇન્ટ કરાવતા. બોલો. દર અઠવાડિયે? હા હા, આ બાજુમાં ગલીમાં જેટલા ઝૂંપડાઓ છે ને એ પણ મારા ડેડીએ જ પેઇન્ટ કરાવતા. હા વાહ વાહ, આઈ એમ સો ઇમ્પ્રેસ. યસ. બેસો ને બેસો ને. હા હા, થેન્ક યુ. ચાલો હું અંકલ છે ને મારા ડેડીને બોલાવી. નહીં નહીં નહીં, અહીં નહીં બેસતા. ઓકે. અરે આ મારો દાદાજી નું સિંહાસન છે. ઓ, અચ્છા ત્યાં બેસો. હા, બી કમ્ફર્ટેબલ ત્યાં બેસો. થેન્ક યુ. આઈ વિલ બી બેક ઇન 2 મિનિટ્સ. પપ્પા, હાલો બેક ચુડી માવા નથી. ઓ સારા છે, તમને મજા પડશે. હા તો ખાલી ઘરે જ આવું છે. હા, દેખાઈ રહ્યું. અટેન્શન. બા અદબ, બા મુલાઝા, હોશિયાર. નાદી નિન્ના કે સુલતાન, ઉસ્તાદો કે ઉસ્તાદ, જગદીશ કા સાહબ તશરીફ લા રહે હૈ. ગુલાબ નું ફૂલ કાશ્મીર ના બગીચાઓનું છે. ઓહ,
તમારા માટે થેન્ક યુ છે ચાઇના થી મંગાવ્યું ચાઇના થી તશરીફ રાખીએ તશરીફ રાખીએ તશરીફ રાખીએ તમારે મેં તશરીફ નહીં હોતા અમારે ગુજરાતીઓ મેં તો હોતા હૈ વો ભી બડા બડા હોતા હૈ વો રખ દીજીએ તશરીફ ભાઈ તશરીફ રાખીએ આપકા
गजब ना कमाल छे भाई जी पर नथी बाबा आ निकी बेटा वगैरह भाई ना श्री राम दास श्री राम दास आगो तो मैं वो गाली वकील तोरी पहला गन्ना बदला में शू आपू नाद मणि नो 9 लाख हार चंद्रचूड़ मणि नो चंदन हार के पछी हीरा नो हार डैडी आपने आशीर्वाद ही प्राइसलेस छे બીજું અમારી પાસે છે પણ શું એટલે કે વેવાઈ દુનિયામાં હવે બધું જોવો ને લેસ થતું જાય છે હે આ ફોન તો કે કોર્ડલેસ હા ફૂડ તો કે ટેસ્ટલેસ ગવર્નમેન્ટ તો કે હોપલેસ માણસ તો કે શેમલેસ ઉપરથી બાલાજી લેસ 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 યુ આર સો જીનિયસ આ બ્રુમ જામશે ને તો પછી જમાવો ચાલો હવે બધું નક્કી થઈ ગયું હોય બસ ની બહાર નો પૂછાય છે યસ
યસ
મારા વકીલ સાથે વાત કરો, વકીલ સાથે. વકીલ, આ છે ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, આ છે વકીલ. ચલો સ્ટાર્ટ. ઇન્સ્પેક્ટર, તમે જાણો છો હું કોણ છું? અરે મારા પતિયા સાહેબ, તમને પણ કોણ નથી ઓળખતું, પણ તમે પણ આને નહીં ઓળખી શકો. એમને મને મને લાગે એમને ઓળખવામાં તમારી ભૂલ થાય છે. અરે સારી રીતે ઓળખી ગયો છો નટવર નેપાલી ને. તમે તમારું પર્સ સંભાળો, આ ચોર છે, ડબલ ડેકર કંપની નો એજન્ટ છે. મારો દીકરો ફ્રોડ છે, તમે બધા મુરત ના સરદાર છો. જ્યાં ના બોલવાનું હોય ત્યાં ત્યાં માણસ બોલે છે. એક મિનિટ, મને દાળ કાળું લાગી રહ્યું છે ભાઈ. આખી દાળ જ કાળી છે. ગાયનું દૂધ પીતો અક્કલ આવે. ગાયનું દૂધ બાપુજી, એવું હોય તો બધા વાછરદાર જ્ઞાની ના હોય. આ દીકરાના જુઠાણામાં સાથ આપીને તમે તમારી જાતને છેતી રહ્યા છો. હું તમને કોઈ કાળે સાથ નહીં આપું. બાપુ, એમની પીન અટકાવો. નહીં આપું, નહીં આપું, નહીં આપું. હું તારી, હું તારી, હું તારી. નહીં આપું, હું તારી, નહીં આપું, હું તારી. નહીં આપું, હું તારી. એ ઓકે રેવાઈ, તમે મને પહેલા એ કહો કે તમે રજવાડી ખાનદાનથી છો કે નહીં. મારા ઘર નો પહેલો પ્રસંગ છે, એને સાચવવો પડશે. સાચવી તો લઈ શકલા, પણ તારે મારું એક કામ કરવું પડશે. અરે એક નહીં, તમારા હજાર કામ કરીશ, પણ પહેલા મારા પ્રસંગ ને સાચવો. પાકો પાકું પાકું બોલ્યા પછી ફરી તો નહીં જાય ને. અરે સાહેબ, કોંગ્રેસ ફરે, ભાજપ ફરે, ફરે કેજરીવાલ ના નૂર, જગ્ગો બોલીએ ના ફરે, ભલે પછી પશ્ચિમે આત્મે સૂર. ઠીક છે, બાપુજી, રે ભાઈ, ઇન્સ્પેક્ટર, હવે હું બોલું છું ને તમે સાંભળો. ઓલ ચાલુ. એક મિનિટ ડોબા, એક મિનિટ સાંભળો, સાંભળો રે ભાઈ, સાંભળો. બાપુ
ઝંડા બાપુ કી જય ઓલ ફ્રેશ ફ્રીઝ ચગલા ये आसमां को धरती पे लाने वाला चाहिए ये झुकती है दुनिया झुकाने वाला चाहिए પ્રવૃત્તિને બિરદાવે છે. પ્લીઝ દરેક કલાકારોના સાથ આપવા વિનંતી. હવે રજૂ કરે દિવ્ય.